નમસ્કાર. ધર્મ અને ભક્તિના સમન્વય સમી વિશેષ રજૂઆત ધર્મ ભક્તિમાં આપનું સ્વાગત છે. હું છું આ દિવ્ય યાત્રાની આપની સહયાત્રી ખ્યાતિ. માહર સિદ્ધિનો મહિમા છે અનેરો. કહેવાય છે કે દેવાધિદેવ મહાદેવે પણ માહર સિદ્ધિની કરી હતી ઉપાસના. આજે આપને આપણા ગુજરાતમાં આવેલા માહર સિદ્ધિના બે મુખ્ય સ્થાનકોના કરાવીશું દર્શન. સાથોસાથ શાસ્ત્રોમાં જણાવાયેલ સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિના ઉપાયોથી પણ આપને કરીશું માહિતગાર. તો આવો શરૂ કરીએ આજની વિશેષ રજૂઆત ધર્મભક્તિ. ધર્મભક્તિમાં આજે આપની માના એ દિવ્ય સ્થાનકના દર્શન કરાવીશું કે જે આશરે 1200 વર્ષથી માની હયાતીના ભાવિકોને મળી રહ્યા છે પ્રમાણ. લાડોલ મુકામે આવેલું આ ધામ માઈ ભક્તોની આસ્થાનું બની ચૂક્યું છે અનન્ય ધામ. ત્યારે આવો આપને પણ કરાવીએ આ દિવ્ય ધામના પાવન કાર્ય દર્શન. માં આદિશક્તિની ઉપાસના વિવિધ સ્વરૂપે અને વિવિધ રીતે ભારતવર્ષમાં યુગો યુગોથી થતી રહી છે અને માનું આવું જ એક મમતાભર્યું સ્વરૂપ એટલે માં હરસિદ્ધિનું રૂપ. મહેસાણા જિલ્લાના લાડોલ ગામે પ્રસ્થાપિત આ દિવ્યધામની સાત્વિક ઉર્જા ચારેય દિશામાં ફેલાયેલી છે અને આ દિવ્ય સ્થાનક એટલે સોલંકી વંશનું એક પવિત્ર યાત્રાધામ લાડોલ હરસિદ્ધિ મંદિર. વિશાળ પરિસરમાં આવેલું માં હરસિદ્ધિનું આ દિવ્ય મંદિર તેની સુવર્ણમયી આભાના કારણે જેટલું ઉન્નત લાગે છે તેટલું જ મનોહર નયનાકર્ષી ભાસે છે મંદિરની કલાકોતરણી. અને આથી જ ભાવિકો જ્યારે આ દિવ્ય પરિસરમાં પ્રવેશે છે તો અહીંના આ પાવન અને સાત્વિક વાતાવરણને અનુભવીને આપમેળે પોતાના તમામ કુવિચારોને ત્યજી માઈ ભક્તિમાં થઈ જાય છે લીન. સ્વર્ણમય સ્તંભ અને મુખ્ય મંદિરના ગુંબજને નિહાળતા જ આ પાવનધામની ભવ્યતાનો ખ્યાલ સહજતાથી આવી જાય છે. અહીં મંદિરના મુખ્ય શિખર પર સોહતી ધર્મધજા નિહાળતા માઈ ભક્તોના મનમાં માના દર્શનની અધીરાઈ વધી જાય છે. લાડોલ ગામે બિરાજિત માં હરસિદ્ધિની જાજરમાન પ્રતિમાના દર્શન કરીને ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે. અહીંયા માની આભાને છાજે તેવા સ્વર્ણમય ગર્ભગૃહમાં બિરાજિત છે માતાની અષ્ટ પૂજાધારી દિવ્ય પ્રતિમા. આ પાવનકારી ધામના કેન્દ્રબિંદુ સમી આ દિવ્ય પ્રતિમા સાચે જ ખૂબ જ અનોખી છે. માતાએ તેમની અષ્ટ પૂજામાં ક્રમશઃ ત્રિશુલ, ખડક, કમંડળ, ડમરૂ અને માળા ધારણ કરી છે. માતાજી હાજરા હજુર આજરશે એવું અમને પ્રત્યક્ષ અનુભવ થયો છે. મને બહુ શ્રદ્ધા છે, અમારી આશા પૂરી કરશે માં અને સદાય સુખી રાખે માં. અહીંયા એવું મહત્વ એવું છે કે જેને સંતાન ના હોય તે દશેરાના દિવસે આવીને માતાજી આગળ બાધા રાખે છે અને એક વર્ષ થતાં થતાં માતાજી તેમની મનોકામના પૂરી કરીને અને આવતા દશેરા એટલે બીજા દશેરા આવે ત્યાં સુધી માતાજીને ગરબા અર્પણ કરે છે. અહીંયા દશેરાના દિવસે જો તમે આવો તો સંપૂર્ણ માતાજીનું પરિસર એ ગરબાથી જ તાંબા ચાંદીના જેની જેવી સ્થિતિ હોય છે તેવા ગરબા માતાજીને અર્પણ કરે છે. આશરે આજથી 1200 વર્ષ પહેલા અહીં થઈ હતી માં હરસિદ્ધિની પ્રાણ પ્રતિષ્ઠા. સમયે સમયે ગ્રામજનોના ઉત્સાહ અને શ્રદ્ધાથી અહીંયા મંદિરનો જીર્ણોદ્ધાર થતો રહ્યો. પણ મુઘલ કાળ દરમિયાન મંદિરનો પુનઃ વિધ્વંસ થતા ફરીથી ગ્રામજનોના સહયોગથી માતાજીના હાલના મંદિરનું કરાયું નવનિર્માણ. શિવશક્તિ રૂપા માં હરસિદ્ધિ સમક્ષ અરજ રાખવા થકી આજે પણ સંતાન પ્રાપ્તિની મનોકામના સરળતાથી થાય છે પરિપૂર્ણ. મનાય છે કે જે કોઈ દંપતીને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તે દશેરાના રોજ અહીં આવી માં સમક્ષ પોતાની વિનંતી રાખે છે તો માના શરણે આવનાર દંપતીને અવશ્ય સ્વસ્થ અને ઉન્નત સંતાનની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે. અને આથી જ દશેરાના રોજ અહીંયા વિશેષ પ્રમાણમાં જોવા મળે છે ભક્તોની ભીડ. અહીંયા માની કૃપાથી જ્યારે માનતા પૂર્ણ થઈ જાય તો ભક્તો દ્વારા માતાજીને ગરબા અર્પણ કરવાની પરંપરા છે.
સાચે જ અનોખું છે આ દિવ્ય સ્થાનક અને અનોખી છે તેની વિવિધ માન્યતાઓ. પણ આ તમામમાં એક વાત તો શાશ્વત સત્ય છે જ કે ભક્તોના હૃદયમાં વસનારી માં પોતાના ભક્તોનું હંમેશા કલ્યાણ કરનારી છે. રોનક પંચાલ સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, લાડોલ. ધર્મ ભક્તિમાં સાથે સમય છે એક વિરામનો. વિરામ બાદ આપને કરાવીશું રાજપીપળામાં આવેલા માહર સિદ્ધિના પ્રાચીન સ્થાનકના દર્શન એક વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ધર્મ ભક્તિમાં રાજપીપળામાં બિરાજિત માહર સિદ્ધિનું મનોકામના પૂર્તિ છે સ્વરૂપ. પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા આ મંદિરનો ઉજ્જૈન સાથે છે ગાઢ નાતો. કારણ કે માં ખુદ સામે ચાલીને જ તો અહીં રાજપીપળામાં બિરાજ્યા હતા, જેની સાથે જોડાયેલી છે ગોહિલ વંશના કુંવર વીરસાલજીની ધાર્મિક ગાથા. અમારી આજની ધર્મયાત્રામાં અમે આપને લઈ જઈ રહ્યા છીએ અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે થઈને હરસિદ્ધિ માતાજીના દર્શનાર્થે. નર્મદા જિલ્લામાં પ્રવેશો એ સાથે જ કુદરતની સુંદરતા આંખોને આકર્ષવા લાગે. તેમાંય રાજપીપળા તો કુદરતી સૌંદર્યનું ખજાનું મનાય છે. આ સુંદરતાને પાર કરીને ભક્તો પહોંચે છે માતા હરસિદ્ધિના દર્શનાર્થે. અહીં પૂજા સામગ્રીઓ સાથેનું આસપાસનું પરિસર આધ્યાત્મિકતાનો કરાવે છે અહેસાસ. માં હરસિદ્ધિના મંદિરની ગાથા ઉજ્જૈન સાથે જોડાયેલી છે. કહેવાય છે કે ઉજ્જૈનમાં માં ભગવતીનો કોણીનો ભાગ પડ્યો, તેથી ઉજ્જૈનમાં હરસિદ્ધિ શક્તિપીઠના દર્શનનો સવિશેષ છે મહિમા. પણ કહેવાય છે કે ઉજ્જૈનથી માતા હરસિદ્ધિ સ્વયં ચાલીને અહીં ગુજરાતના રાજપીપળા સુધી આવ્યા હતા. તે જ પાવનકારી મંદિરના ગર્ભગૃહમાં બિરાજિત છે માં હરસિદ્ધિનું દિવ્ય સ્વરૂપ. તેમાં શૃંગાર પૂજા બાદનું માં હરસિદ્ધિનું સ્વરૂપ નિહાળીને ભક્તો કરે છે પરમ શાંતિની અનુભૂતિ. સુવર્ણથી શોભાયમાન છે માં હરસિદ્ધિનું આ સિંહાસન. હરસિદ્ધિ માતાજીના લાંબા કેશ, તેજોમય મુખારવિંદ, ગળામાં રત્નો જડિત હારમાળાઓ, નાકમાં પહેરેલી નથણી અને રક્તવર્ણનું શક્તિ સ્વરૂપ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે. અહીં સુવર્ણ ગર્ભગૃહમાં બિરાજિત માતા હરસિદ્ધિના દર્શનની સાથોસાથ તેમના પાવનકારી યંત્રના પણ દર્શન થાય છે. કહેવાય છે કે સમગ્ર દિવસ દરમિયાન અહીં હરસિદ્ધિના ત્રણ અલગ અલગ સ્વરૂપોના દર્શનથી વિશેષ કૃપાની થાય છે પ્રાપ્તિ. અહીંયા માં હરસિદ્ધિના દર્શને પધારતા ભક્તોના સર્વ પ્રકારના કષ્ટો હરી લેવાની છે માન્યતા. માં પ્રત્યેની આવી જ અતૂટ આસ્થા માઈ ભક્તોને માના દરબાર સુધી ખેંચી લાવે છે. માં સમક્ષ અમે જે કંઈ માંગણી કરીએ છીએ એ બધા જ માતાજી અમારા અરમાનો પૂરા કરે છે. ભક્તોના દરેક કાર્ય સિદ્ધ કરનાર માં હરસિદ્ધિના આ મંદિરમાં બારે માસ ભક્તોની અવર જવર રહે છે. ખાસ કરીને રવિવાર, મંગળવાર અને પૂનમના દર્શનનો અહીં સવિશેષ મહિમા હોવાથી અનેક ભક્તો આ દિવસોમાં દર્શનાર્થે ઉમટે છે. માતાજીના દર્શન કરવા અમે ઉજ્જૈન તો નથી જઈ શકતા, પણ અહીંયા અમે દર રવિવારે માતાજીના દર્શન કરવા આવીએ છીએ અને માતાજી અમારી દરેક મનોકામના પૂરી કરે છે. અહીંયા આવનાર દરેક ભક્ત માતાજીના હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે ત્યારે એમની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે એવો દરેક ભક્તોનો અનુભવ છે. દરરોજ અહીં સવારે 10 કલાકે અને સાંજે 7 કલાકે થાય છે શક્તિ સ્વરૂપા માં હરસિદ્ધિની તેજોમય આરતી.
દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજપીપળા. શું આપને એવું લાગે છે કે આવક કરતા ખર્ચ વધુ થાય છે, કમાયેલું ધન ટકતું નથી? તો આગળ આપને એવા સરળ શાસ્ત્રોક્ત ઉપાયો જણાવીશું કે જેના થકી આપ સરળતાથી માં મહાલક્ષ્મીની કૃપાની કરી શકશો પ્રાપ્તિ. પરંતુ એક નાનકડા વિરામ બાદ આપ જોતા રહો ધર્મભક્તિ. વિરામ બાદ આપનું સ્વાગત છે ધર્મભક્તિમાં. કહેવાય છે કે જીવનમાં જે ઉપાસક પર માં લક્ષ્મીની કૃપા થઈ જાય તે વ્યક્તિ જીવનના દરેક ક્ષેત્રે સહજતાથી સફળતાની કરી શકે છે પ્રાપ્તિ. પણ આખરે કઈ રીતે પ્રાપ્ત થશે માં મહાલક્ષ્મીની વિશેષ કૃપા, તે જ અંગે જાણકારી મેળવીશું શાસ્ત્રીજી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી. નમસ્કાર. આજે આપણે તમામ દર્શકોને બતાવીશું મહાલક્ષ્મીના નાના નાના ઉપાયો, અને જે ઉપાયો કરવાથી તમારા કિસ્મતના ભાગ્યના તાળા ખુલી જશે, દુર્ભાગ્યની રેખાઓ હશે તો એ દૂર થશે, અને સદભાગ્યની રેખાઓ તમને જરૂર પ્રાપ્ત થશે. નસીબને ચમકાવવા માટે કરીએ ઉપાય. મહાલક્ષ્મીના સ્વરૂપની જો વાત કરીએ તો લક્ષ્મીજી કેવા લાગે છે? સર્વદેવ શરીરે ભ્યો યાવિર્ભૂતા મિતપ્રભા ત્રિગુણાસાન મહાલક્ષ્મી સાક્ષાત મહિષ મર્દિની. જેને કમલ ઉપર જેમનું આસન છે, લાલ રંગના જેને વસ્ત્ર પહેરેલા છે, જેના હાથની અંદર સોનાનો કુંભ છે, મસ્તક ઉપર મુગટ જેને ધારણ કર્યું છે, જે લક્ષ્મી ધન સંપત્તિ આપનાર દેવી છે, તે છે મહાલક્ષ્મી. તેના જરૂર આપણે કરીએ ઉપાય. લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત માટે ખાસ કરીને મંત્ર તમે લખી લો. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ મહાલક્ષ્મીયે નમઃ. ફરીથી એકવાર કહી દઉં, ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ મહાલક્ષ્મીયે નમઃ. આ મંત્રનો જપ કરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે. સાથે સાથે આ વ્રત કરવું હોય તો મંગળવારનો દિવસ લેવો, અને પીળા રંગનું આસન ઉપર આ વ્રત કરવાનું લખ્યું છે. પીળા રંગના આસન ઉપર મહાલક્ષ્મીજીનો સામે એક ફોટો મૂકવાનો, અને એ લક્ષ્મીજીની પૂજા કરવાની, પીળા રંગનું પુષ્પ અર્પણ કરવું, અને મીઠાઈ પણ પીળા રંગની જે હોય તે જ માતાજીને અર્પણ કરવાની. અને એવું કહેવાય કે તમારે તુલસીની માળા અથવા રુદ્રાક્ષની માળા લઈ અને આ પ્રયોગ આપ કરી શકો છો. આ મંત્રના જાપ કરવાથી લક્ષ્મીજીની જબરજસ્ત કૃપાઓ આપને પ્રાપ્ત થશે. હવે આગળ આપને હું બતાવું છું કે તમારું કદાચ કોઈ ધન કોઈ લઈ ગયું હોય, કોઈ જગ્યાથી તમારું પેમેન્ટ આવતું નથી, અથવા તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે, અથવા કોઈ ગુંડાગર્દીવાળા વ્યક્તિઓ એ પૈસાને લઈ ગયા છે, તો ફસાયેલું ધન ગયેલું ધનને પાછું પુનઃ પ્રાપ્ત કરવું હોય તો જરૂર આ ઉપાય આપ કરજો. જે વ્યક્તિ સાથે તમારા દગો થયો હોય, જે વ્યક્તિ તમારા પૈસા લઈ ગયા હોય, તે વ્યક્તિનું એક કાગજ ઉપર નામ લખવું અને 11 લવિંગ લઈ એક સાથે બાંધવા અને અગ્નિ કરવાનો, અને અગ્નિની અંદર 11 લવિંગને હોમી દેવાનું, અને ત્યારે સાથે સાથે મંત્ર જાપ કરવાનો. ઓમ રીમ લક્ષ્મીયે નમઃ મમ ધન પુન પ્રાપ્તિ સ્વાહા. ઓમ લક્ષ્મીયે નમઃ મમ પુનઃ ધન પ્રાપ્તિ સ્વાહા. આ મંત્રનો જાપ કરી શકાય, અને આ મંત્રનો જપ કરવાથી તમારું ગયેલું ધન તમને જરૂર પાછું પ્રાપ્ત થશે. જમીન મકાન માટે પણ હું તમને કહી દઉં લક્ષ્મીજીની કેવી થશે કૃપા. કોઈરા કાગજ જો તમારે મકાન લેવાની ઈચ્છા હોય ને મકાન સમયસર તમને મળતું ન હોય, અથવા કોઈ બિલ્ડર તમને સમયસર મકાન ના આપતો હોય, તો તમારે પોતાના ઘરની અંદર ગુરુવારના દિવસે એક પ્રયોગ કરવાનો છે. અને એ પ્રયોગની અંદર એવું લખ્યું છે કે કોરા કાગજ ઉપર તમારે લાલ રંગથી એટલે કે કંકુ વડે હાથીનું ચિત્ર બનાવવાનું છે, અને એ ચિત્ર ઉપર મોગરાના પુષ્પ તમારે અર્પણ કરવાના છે, અને તે વખતે તમારે સફેદ રંગનું આસન લઈને મંત્ર જાપ કરવાનો છે. મંત્ર જાપ છે ઓમ ધનદાયે નમઃ. ઓમ ધનદાયે નમઃ. આ મંત્રનો જો આપ જાપ કરશો અને મંત્ર જાપ કરવાથી તમારું જે મકાન ક્યાંક ફસાયું હશે તો એ મકાન તમને પાછું પ્રાપ્ત થશે, અથવા કોઈ બિલ્ડર તમને સમયસર તે તમને પજેશન આપશે, એ ભૂમિ તમારા માટે ફળદાયી બનશે. તો જમીન મકાન અને પ્રોપર્ટી માટે આ પ્રયોગ અચૂક કરજો. ભાગ્ય અને નસીબને ચમકાવવા માટે પણ મહાલક્ષ્મીનો નાનો એક ઉપાય આપને બતાવું છું. આપણે માનીએ છીએ કે દરેકના નસીબ અહીંયા ભાગ્ય ઉપર હોય છે, અને આપણે કહીએ છીએ કે નસીબમાં હોય તો મળે, તો નસીબ જે છે
જે ભાગ્ય છે એ તમારું અહીંયા ભૃગુટીના ભાગની અંદર બતાવેલું છે. અને એ નસીબ ઉપર શક્ય હોય તો કંકુનો રોજે રોજ સવારે ચાંદલો કરીને જાઓ, જેનાથી તમારું નસીબ ચોક્કસ એ જાગૃત થશે. સાથે સાથે શક્ય હોય તો એક રુદ્રાક્ષની મારા દ્વારા એક મંત્ર જાપ પણ કરવાનો છે. એ મંત્ર છે ઓમ ઐમ રીમ ક્લીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જપ કરવાથી લક્ષ્મીજી તમારા ભાગ્યમાં બિરાજમાન થાય છે અને તમારી ભાગ્યની રેખાઓને કિસ્મતના તાળાને જરૂર ખોલશે. આગળ વાત બતાવીશ મહાલક્ષ્મીજીની કૃપાથી ઉચ્ચ પદવી ઉચ્ચ સ્થાને જવાનો એક સરસ મજાનો નાનકડો ઉપાય. એવું કહેવાય કે જે વ્યક્તિના ધંધાની અંદર ઘણા વર્ષથી મહેનત કરે છે, સફળતા જુએ એવી મળતી નથી, તો તમારા ધંધાને તમારા યશમાન પ્રતિષ્ઠાને તમારી નામનાને જો વધારવી હોય તો જરૂર આ ઉપાય કરજો. બુધવારના દિવસે પીપલના વૃક્ષની અંદર એનો જે મૂળ છે તેમાં એક કલશ ભરીને જલ અર્પણ કરવાનો અને એ પીપલની 21 પ્રદક્ષિણા કરવાની અને એ પીપલના વૃક્ષની સામે મહાલક્ષ્મીએ નમઃ મમ ભાગ્યોદય કુરુકુરુ સ્વાહા આ મંત્રનો ખાલી જપ કરવાથી તમારો જબરજસ્ત ભાગ્યોદય થાય છે અને ઉચ્ચ સ્થાનની પદવી પણ તમને પ્રાપ્ત થશે. અને તમારો ધંધો હોય તો ધંધાનો એક ફોટો પણ એ પીપલના વૃક્ષ સાથે મૂકી દેવો અને પ્રાર્થના કરવી. આ પ્રદક્ષિણા કરવાથી તમારો બિઝનેસ પણ જબરજસ્ત સફળતાની પ્રાપ્તિ કરે છે. લક્ષ્મીનો એક બીજો ઉપાય આપને બતાવું છું, જે સ્થિર લક્ષ્મીનો ઉપાય છે. ઘણા વ્યક્તિઓ પૈસા બહુ ઝાઝા કમાતા હોય પણ એ પૈસા ઘરમાં સ્થિર રહેતા નથી, સામે જાવક પણ એટલી ને એટલી હોય છે, માણસો ચિંતામાં પડતા હોય, ગમે એટલું કમાય પણ ઘરમાં ટકતું નથી. તો કેમ ટકતું નથી? કેમ કે તમારા ઘરમાં લક્ષ્મી સ્થિર રહેતા નથી. તો લક્ષ્મીજીને જો સ્થિર રાખવા હોય, લક્ષ્મીજીને જો બેલેન્સ કરવા હોય, તો પહેલી વાત કે એ ઘરમાં બહુ ક્લેશ કંકાસ કરવો નહીં. જો વધારે પડતા તમે ઝઘડા કરો તો લક્ષ્મીજી ક્યારે એ ઘરમાં રહેતા નથી, કેમ કે લક્ષ્મીજીને સુખ અને શાંતિ જોઈએ છે. શાંતિ છે ત્યાં લક્ષ્મીનો વાસ છે. તો ઘરમાં ક્લેશ કંકાસ ઝઘડા બહુ ઓછા કરવા. બીજા નંબરની વસ્તુ લક્ષ્મીને સ્થિર કરવી હોય તો જે તમારા ઘરના જે નળ છે એમાં પાણી કદાચ ટપકતા હોય તો તે બધાને બંધ કરી દેજો. જ્યાં જ્યાં પાણી વધારે અતિશય ટપકતું હોય, જ્યાં પાણીનો વ્યય વધારે થતો હોય, તે ઘરમાં પણ ક્યારેય લક્ષ્મીજી ટકતા નથી. તો આ પ્રયોગ પણ જરૂર કરો, નળને બંધ કરી દો. અને ત્રીજા નંબરની વસ્તુ જો લક્ષ્મીને બેલેન્સ કરવી હોય તો ઘરની અંદર સુખ શાંતિનો માહોલ રાખો અને રવિવારના દિવસે કંઈક મીઠાઈ લાવી તમારા ધર્મ પત્ની અને તમારી દીકરી હોય તો તેને પણ ખવડાવવાનું રાખજો. અને સાથે સાથે બીજો ઉપાય કહી દઉં છું કે લક્ષ્મીને સ્થિર કરવા માટે તમે જે ધન સંપત્તિ જે ધનતેરસના દિવસે ધોતા હોય તે લક્ષ્મીજીના દર્શન પણ જરૂર કરજો. અને શક્ય હોય તો મોગરાનું પુષ્પ અંદર મૂકી અને ઓમ શ્રીમ રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરી શકાય. આ મંત્ર ન ફાવે તો ઓમ રીમ લક્ષ્મી નમઃ આ મંત્ર પણ બોલી શકાય. અને એનાથી વિશેષ કદાચ જો તમને શ્રી સૂક્તનો પાઠ આવડતો હોય તો જરૂર કરજો. અને એ કરવાથી તમારું લક્ષ્મી તમારી સ્થિર લક્ષ્મી બનશે અને સ્થિર લક્ષ્મી બનશે તો તમારી પ્રગતિ 100% થશે. જો પાણી માટલું હોય, માટલામાં ગમે એટલું પાણી ભરીએ પણ નીચેથી જો કાણું હોય તો બધું જતું રહે છે, પણ એ જો કાણાને તમે બૂરી દો તો એમાં સંગ્રહ થાય. તો ઘરની જે લક્ષ્મીને સ્થિર કરશો તો 100% તમારી પ્રગતિ થશે. આજે જે ઉપાયો બતાવ્યા છે તે ઉપાયો જરૂર કરજો. અને ઉપાયો નાના છે પણ એની ફળશ્રુતિ બહુ મોટી છે અને કરવાથી લક્ષ્મીજી તમારા ભાગ્યની અંદર બેસશે. સ્થિર લક્ષ્મી, ભાગ્ય લક્ષ્મી, કીર્તિ લક્ષ્મી, માન લક્ષ્મી, યશ લક્ષ્મીનો વધારો થશે. જરૂર લક્ષ્મીજીની કૃપા થશે. જય મહાલક્ષ્મી. આપણી સનાતન સંસ્કૃતિમાં મંદિર દર્શનનો છે વિશેષ મહિમા અને મંદિરના દર્શનની શરૂઆત પરંપરાગત રીતે ઘંટનાદ થકી જ કરવામાં આવે છે. પણ આવું શા માટે? આપને ક્યારેય પ્રશ્ન થયો છે ખરો કે મંદિરમાં ઘંટ શા માટે રાખવામાં આવે છે અને ઘંટનાદ થકી આપણને શું ફાયદો થાય છે? ત્યારે આવો આપને જણાવીએ ઘંટનાદની પરંપરા સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક તથ્યો, જેને આજના આધુનિક વિજ્ઞાને પણ માન્યતા આપી છે. મંદિરમાં ઘંટ શા માટે હોય છે? આપણી ભારતીય સંસ્કૃતિમાં પરંપરાગત રીતે પ્રાર્થનાની શરૂઆત ઘંટનાદથી જ કરવામાં આવતી અને ઘંટનાદ કરતી વખતે પ્રાર્થના કરવામાં આવતી કે આગમા તંતુ દેવાનામ ગમના તંતુ રાક્ષસામ કુર્વે ઘંટાર્વમ તત્ર દેવા દાહવાના લક્ષણામ. આ પ્રાર્થના થકી એવો ભાવ કરવામાં આવતો કે આ ઘંટનાદ થકી ઈશ્વરીય શક્તિ
ઉત્તમ ઉર્જા મારામાં પ્રવેશ કરે અને મારી અંદર રહેલા અને બહારના તમામ દુષ્ટ તત્વો દૂર રહે. ઘંટનાદના ધાર્મિક મહાત્મ્યને ધ્યાનમાં રાખી ઘંટને બનાવતી વખતે ચોક્કસ પ્રકારના વિવિધ ધાતુઓનો ઉપયોગ કર્યો હતો, જેમાં ઝિંક એટલે કે જસત, તાંબુ અને કાસા વગેરે જેવી ધાતુઓનો ઉપયોગ કર્યો હતો. ન માત્ર એટલું પણ આ તમામ પદાર્થોની માત્રા પણ ચોક્કસ પદ્ધતિ દ્વારા વૈજ્ઞાનિક ઢબે નક્કી કરાતી અને આથી જ તેનો પૂર્ણ ફાયદો પણ મળતો. ઘંટનાદ થકી આપણા દિમાગના ડાબા અને જમણા ભાગ વચ્ચે એક સાયુજસ્ય પેદા થાય. કહેવાય છે કે આ રીતે શાસ્ત્રોક્ત ઢબે બનાવેલા ઘંટ જ્યારે ભક્તો વગાડતા તો તેનાથી પેદા થતો ઘંટારવ 7 સેકન્ડ જેટલો લાંબો ચાલતો, જેનાથી ઉત્પન્ન થતી ધ્વનિ આપણા શરીરના 7 ઉર્જા ચક્રોને નવી ચેતના પ્રદાન કરતી અને આથી જ ઘંટ વગાડવાથી મનને શાંતિ મળતી, સાથે જ એકાગ્રતામાં પણ વધારો થતો, જેથી પ્રભુના દર્શન શાંત ચિત્તે કરી શકાતા. કહેવાય છે કે અમુક ઘંટ તો એ રીતે બનાવાતા કે જેને વગાડતા ઓમકાર પણ સંભળાતો. આ જ તો કારણ છે કે આજે પણ મંદિરમાં દર્શન કરવા જઈએ ત્યારે ઘંટનાદ વગાડતા એક અનેરી શાંતિનો અહેસાસ થઈ આવે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો માની દિવ્ય અનુકંપા આપને પણ પ્રાપ્ત થાય તે જ અભ્યર્થના સાથે ફરીથી મળીશું અન્ય કોઈ તીર્થની દર્શન યાત્રા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય મહર્ષિ સિદ્ધિ.